નમસ્તે બાળકો આજે આપણે ધોરણ ચાર માં વિષય ગુજરાતી અને તેમાં પાઠ નંબર અગિયાર ઊંટ અને ફકીર અહીંયા એક વાર્તા આપેલી છે ઊંટ અને ફકીરની તે આપણે આજે જોવાની છે અને એમાંથી બોધપાઠ લેવાનો છે ચાલો જોઈએ એક ફકીર વન વગડામાંથી પસાર થતા હતા એવામાં એક વેપારી તેને સામો મળ્યો તેણે પૂછ્યું ફકીર બાબા તમે એટલામાં ક્યાંય ઊંટ જતું જોયું ફકીરે કહ્યું તેની જમણી આંખ ફૂટેલી છે તે ડાબે પગે ખોડું છે તેનો આગલો દાદ પડી ગયો છે તેની એક બાજુએ મત તથા બીજી બાજુએ ઘઉં લાધા છે ફકીરના આ સવાલ સાંભળી વેપાર રાજી થતો બોલી ઉઠ્યો ફકીર બાબા એ જ મારું ઊંટ છે તમે તેને ક્યાંય જોયું અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ ફકીર બોલ્યા પણ મેં તમારું ઊંટ તો જોયું નથી હવે ફકીરને જ્યારે વેપારીએ પૂછ્યું કે તમે મારું ઊંટ જોયું છે તો જેવું ઊંટ એ વેપારીનું હતું કે એ એની જમણી આંખ ફૂટેલી હતી ડાબે પગે ખોડું હતું આગળનો દાઢ તૂટી ગયો હતો એક બાજુ મધ અને બીજી બાજુ ઘઉં ચોંટેલા હતા લાધ્યા હતા એટલે લગાવેલા એટલે ખાધા હોય ત્યારે ચોટી ગયા હોય એવા હતા લક્ષણ બધા એવા જ કીધા જેવા ઊંટની વેપારીના હતા પણ ફકીર એમ બોલે છે કે મેં ઊંટ જોયું નથી ફકીરનો આ જવાબ સાંભળી પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી એક વેપારી એમ કહે છે કે ઊંટ તેણે જોયું છે નક્કી પણ મારું ઊંટ એ આપવા નથી માંગતો એના ઉપર જે માલ લાદેલો હતો ઉપર ઊંટની ઉપર જે માલ હતો એ લાલચે એ લેવાની લાલચે એ મને બતાવવા માંગતો નથી તેને જરા કડકાઈથી ફકીરને કહ્યું ડાયા થઈ મારું ઊંટ મને આપી દો તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે હવે એમ કે છે થોડોક ગુસ્સાથી ને કડકાઈથી કડક અવાજમાં કીધું કે તમે ડાયા થઈને મારું ઊંટ મને આપી દો નહીંતર પછી હું તમને રાજા પાસે લઈ જઈશ કેમ કે તેની ઉપર કિંમતી ઝવેરાત હતા બરાબર છે ફકીર બોલ્યા અરે શેઠજી હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું નથી પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ છે હવે ફકીર એમ કહે છે કે મેં ઊંટ જોયું જ નથી તો હું તમને ક્યાંથી આપો અને પછી ઝવેરાત લેવાની તો વાત જ ક્યાં આવી પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો તેણે પોતાના માણસોને કહ્યું આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો હવે ગુસ્સે થઈ ગયો વેપારી કે આ માણસને હવે આપણે રાજા પાસે જ લઈ જવો છે રાજાએ ફકીરની ઝડતી લેવરાવી પણ કશું ઝવેરાત તેની પાસે નીકળ્યું નહીં એટલે કે રાજાએ એને પકડીને લઈ ગયા અને તલાશી કરી બધું ચેક કર્યું એના પાસે પણ એની પાસે જવેરિયાત મળ્યા નહીં છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું હતું તે તો બરાબર પહેલાં વેપારીના ઊંટનું જ હતું એટલે કે જે ફકીરે ઊંટનું વર્ણન કરેલું હતું કે જેવી રીતનો ઊંટ હતો એ તો બરાબર જ હતું તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત કેમ મનાય હવે વર્ણન બરાબર કર્યું ને એ એમ કહે છે કે મેં ઊંટ જોયું નથી તો એ કેવી રીતે બને તેની ઉપરના જવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો જોયું નથી ને વર્ણન પણ કર્યું અને આપતા પણ નથી એટલે સંતાડી દીધું લાગે છે એટલે રાજાએ એને શિક્ષા કરવાનું નક્કી કર્યું રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો ખરેખર મેં ઊંટ જોયું નથી વાત એમ છે કે હું વન વગડામાં કેટલાક વર્ષથી રહું છું મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા હવે ફકીર એમ કહે છે કે પહેલાં મારી વાત સાંભળો ખરેખર મેં ઊંટ નથી જોયું પણ હું આ વન વગડામાં વર્ષોથી રહું છું એટલે મને બધું જ અવલોકન અવલોકન એટલે ધ્યાનથી બધું જોવાની આદત છે તેવ છે એટલા માટે મેં વર્ણન કરેલું હવે કેવી રીતે કરેલું એ કહે છે કે હું આજ સવારે વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા પછી તેની સાથે માણસના પગલાં ન હતા તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયું હોય એવું લાગે છે ઊંટના પગલા હતા પણ માણસના ન હતા એટલે મને એવું લાગ્યું કે આ ઊંટ એના માલિક પાસેથી છૂટું પડી ગયું છે પગલાંના માર્ગ માર્ગની એક બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ હવે પગલાં જે હતા એ માર્ગમાં એક જ બાજુ ઝાડના પાંદડા પડેલા હતા કડેલા એટલે કે ખાતા ખાતા ઊંટ જતો હોય તો એક જ બાજુ ઊંટના પડેલા હતા એટલે એ બાજુ જે આ બાજુ ઊંટને દેખાતું હતું એ બાજુ પાંદડા હતા અને બીજી બાજુ ન હતા એટલે એને એ પરથી ખ્યાલ આવ્યો કે ઊંટ કાણું હોવું જોઈએ તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે હવે એક પગલું અડધું જ દેખાતું હતું ને બીજા જે બાજુના પગલાં તે આખા હતા એટલે એને એવો ખ્યાલ આવી ગયો કે એનું એક પગ ખોડું હશે જેનાથી અડધી જ છાપ પડે છે તેને જે પાંદડા કરડિયા હતા તે પાંદરાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો છે એક આગલ આગલો દાંત પડી ગયો હોવાથી પાંદડા ખરખા ખાઈ ન તાકતા વચ્ચેનો ભાગ રહી જતો હતો એટલા માટે મેં ઉધાર્યું કે એનો એક દાંત આગળનો પડી ગયો હશે તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ ભણબણતી હતી એ ઉપરથી મેં માન્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લ લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે એક બાજુ ઘઉં વેરાયેલા હશે ઊંટ જ્યાં ચાલી જતો હતો ત્યાં અને બીજી બાજુ માખીઓ કેમ કે મધના પણ ટીપા પડેલા હોય તો ત્યાં બણબણતી હતી એટલે એ પરથી મેં નક્કી કર્યું કે એક બાજુ ઘઉં બીજી બાજુ મધ બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેની તેના ધણી પાસેથી નાઠું છે થોડે જતા આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો હવે એક બાજુ ઊંટ જે હતું એના જે પીઠ ઉપર માલ હતો એમાં થોડા ઘઉં પણ હશે ને મધ પણ હતું એટલે થોડા થોડા ટીપા પણ પડેલા હશે ને ઘઉં પણ વેરાણા હશે જો માલિક હોય તો એ ઘઉં કે મધ પડવા નીચે દે નહીં પણ આ એકલું હતું એટલે વેરાયેલું હતું અને આ વેપારી મને સામો મળ્યો ઊંટ વિશે પૂછવા લાગ્યો મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કર્યું તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી પરંતુ રાજાજી હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી એટલે ફકીર કહે છે કે મેં આ રીતનું જોયું હતું એટલે મેં વર્ણન કર્યું સાચે જ મેં ઊંટ જોયું પણ નથી અને સંતાડેલું પણ નથી રાજાને આવા સાંભળીને ખાતરી થઈ કે ફકીર ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી કહ્યું હતું રાજાએ ફકીરને ઈનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા હવે રાજાને ખાતરી થઈ ગઈ કે આ ફકીર સાચું બોલે છે અને એને જે અવલોકન શક્તિ સારી હતી એના બદલ ઈનામ પણ આપ્યું અને એને છોડી મૂકવાનો કર્યું બરાબર છે આ રીતે વેપારીનું ઊંટ જે હતું એનું જે ઊંટ હતું એનું વર્ણન ફકીરે ખૂબ સારી રીતે કર્યું પણ કઈ રીતે તો એની અવલોકન શક્તિ સારી હતી આપણે પણ જ્યારે પણ કસેથી જઈએ તો ત્યાં શું છે કેવું છે એનું આપણે અવલોકન શક્તિ સારી હોય તો આપણે એનું વર્ણન કરી શકીએ એટલે આપણે અવલોકન શક્તિ કેવી કરવાની સારી અને ખૂબ ધ્યાનથી જોવાનું બધું બરાબર છે બાળકો